હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો। ત્યારબાદ દિવાળીની કોરોનાની સ્થિતિ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર નિર્ણય કરશે। આ વચ્ચે આજે શિક્ષકો માટે ખુશખબર આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે શિક્ષકોને 21 દિવસનો દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે। આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, જ્યારે સંક્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે। સ્કૂલ શરૂ કરવામાં સૌથી મોટી મુશ્કેલી સોશિયલ ડિસ્ટન્સની। ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણ મંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે દેશના બીજા રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામધંધા શરૂ થઈ ગયા છે અને કોરોનાની પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે, ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ। ઓછી સંખ્યાવાળી સ્કૂલમાં 50% વિદ્યાર્થીઓ બોલાવી શકશે। દિવાળીના વેકેશન બાદ ધોરણ 9-12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો। આ અભિપ્રાય શિક્ષણ મંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધોરણ 9-12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ તેવો સંકેત આપીને આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરીને ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે। જે સ્કૂલમાં વિદ્યાર્થીની સંખ્યા મોટી હોય તે સ્કૂલમાં ઓડ ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડીને તેમને સ્કૂલમાં બોલાવી શકાય। જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50% વિદ્યાર્થીઓને બોલાવીને સ્કૂલની શરૂઆત કરવી જોઈએ। રાજ્યમાં 16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ। આ પહેલા રાજ્ય સરકારે ભારત ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી 2 અઠવાડિયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો। જોકે બોર્ડ પરીક્ષાઓને યથાવત રાખવામાં આવી હતી। ત્યારબાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું। આમ લગભગ 7 મહિના કરતાં વધુ સમયથી સ્કૂલો બંધ છે।